द्रोणनवमी अंदर आज प्रकरण आठ की अंदर गति विषय आपकी माहिती प्राप्त करीशु। गति व्याख्या ख्याल चंद्र बिंदु यानी व्याख्या समझूगी अंतर व्याख्या कैसे एकम त्रांतर व्याख्या एक एकम અને ત્રણ મૂલ્ય સૂત્ર આપણે વિશે માહિતી મેળવીશું। સૌથી પહેલા ગતિ કોને કહેવામાં ટ્રેનની ગતિ બસની ગતિ યાને પ્રકારે વાળી ગતિ આપણે જોઈ શકતા છીએ એ આપણે જાણવાની જાણતા હોય છે, પરંતુ વિજ્ઞાન અર્થમાં આ ગતિનો ઉદ્દેશ છે એ પ્રમાણમાં કંઈક જુદો છે। જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ચોક્કસ સમયગાળા દરમિયાન પોતાનું સ્થાન બદલતો હોય ત્યારે બીજો પદાર્થ જે છે એ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે કહી શકાતો નથી। જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ચોક્કસ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય એ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે કહી શકાતો હોય છે। બીજો મુદ્દો છે ચંદ્ર બિંદુનો, બીજો નામ છે ઉગમ બિંદુ એની વ્યાખ્યા જોઈ આપે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુ ચંદ્રમાં વપરાતો હોય એને ચંદ્ર બિંદુ તરીકે ગણી શકાતો હોય। પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુઓનો ઉદ્દેશ કરવામાં આવે નિર્દેશ કરવામાં આવે એને ચંદ્ર બિંદુ તરીકે ગણવામાં આવે। ત્રીજો મુદ્દો છે અંતરની વ્યાખ્યા અને અશય બિંદુ આપણા સમયગાળા દરમિયાન જો પદાર્થ એક આપેલું કુલ લંબાઈ હોય એને આપણે અંતર કહેતા હોય છે એને એસે એકમ મીટર છે જે નાનો એકમ છે અને મોટો એકમ કિલોમીટર છે। ત્યાર આપણા સમયગાળા દરમિયાન ચોક્કસ દિશામાં ગતિ કરતા પદાર્થના સ્થાનમાં જો ફેરફાર થાય તો એ ફેરફારને આપણે સ્થળાંતર તરીકે ગણીશું। સ્થળાંતર એસે એકમ પણ છે મીટર છે। હવે ગતિ વિશે વિશુદ્ધ ભાઈ આપણે મેળવીએ ગતિ શું છે એનો ખ્યાલ શું છે। જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ચોક્કસ સમય દરમિયાન પોતાનું સ્થાન બદલતો છે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિમાં છે એમ કહી શકાતો છે। એક ઉદાહરણ લઈએ, એક વિદ્યાર્થી સ્કૂલ બેગની સ્કૂલ બસની અંદર સ્કૂલ બેગ સાથે બેઠો છે અને શાળા તરફ એક બસ જઈ રહી છે। આ વિદ્યાર્થી સ્કૂલ બેગને જુએ છે એને સ્થિર લાગે છે, પરંતુ બસની બારીમાંથી જ્યારે વિદ્યાર્થી બહાર જુએ છે ત્યારે રસ્તા પર ઝાડ થાંભલા મકાનો હોટલો બધું એને ગતિવાયુ લાગે છે। બરાબર એ જ સમયે વિદ્યાર્થીનો મિત્ર જે છે એ રસ્તા ઉભેલો છે, એ વિદ્યાર્થીને શાળા બેઠેલો જોવે છે, એની સ્કૂલ બેગને પણ જોવે છે, તો એ વિદ્યાર્થીને જે રસ્તા ઉભેલ છે એને એ લોકો ગતિમાં છે લાગે છે। જ્યારે એ જ વિદ્યાર્થીને રસ્તા પર ઉભેલા થાંભલા ઝાડ કે મકાનો જે છે એ સ્થિર અવસ્થામાં ઉભેલા જાતા દેખાય છે, તો આ સ્કૂલ બેગ તો તેની તે જ છે, પરંતુ ગતિમાન બસમાંથી અવલોકન કરતા તે સ્થિર અવસ્થામાં છે અને રસ્તા પરથી જોવામાં આવે તો તે ગતિમાં છે કહી શકાતો છે। એક વિદ્યાર્થીને એ બધા ગતિમાં છે દેખાય, જ્યારે બીજા વિદ્યાર્થીને એ વસ્તુ સ્થિર અવસ્થામાં છે જોશ દેખાતું છે, તો આપણે સ્પષ્ટપણે કહી શકાય કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે એનો આધાર પદાર્થનું કયો સ્થળથી અવલોકન કરવામાં આવે છે એના પર રહેલો છે અને એથી બધા જ ગતિ એ સાપેક્ષ કહેવાય છે। એ ઉદાહરણ ફરીથી લઈએ કે એક વિદ્યાર્થી સ્કૂલ બસમાં સ્કૂલ બેસીને બેઠો છે અને સ્કૂલ બસ તેની શાળા તરફ જઈ રહી છે, વિદ્યાર્થી સ્કૂલ બેગને જુએ છે અને જે સ્થિર અવસ્થામાં છે, જ્યારે એ જ વિદ્યાર્થી બસથી બહાર રસ્તાઓ પર મકાનો થાંભલાઓ વૃક્ષો વગેરે જુએ છે તો એને ગતિમાં દેખાય છે અથવા ગતિગત એવો દેખાય છે। એ જ સમયે વિદ્યાર્થીનો મિત્ર જે રસ્તા પર ઊભો છે અને એ વિદ્યાર્થીને અને જે સ્કૂલ બેગને જુએ છે તો એને ગતિમાં લાગે છે, જે રસ્તા પર ઉભેલા મિત્રને રસ્તા પર ઉભેલા થાંભલા મકાનો અને હોટલો એ સ્થિર અવસ્થામાં જોવા મળતા દેખાય છે, તો આ રીતે સ્કૂલ બેગ તેની તે છે ગતિમાન બસમાંથી અવલોકન કરવામાં આવે તો એ સ્થિર અવસ્થામાં દેખાય, પરંતુ જો તેને રસ્તા પર જોવામાં આવે તો એ ગતિમાં છે પેશરાત હોય છે। તો આમ સ્પષ્ટપણે કહી શકાય કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે તેનો આધાર પદાર્થનું કયા સ્થળથી અવલોકન કરવામાં આવે છે એના પર રહેલો છે અને તેથી ગતિ એ સાપેક્ષતા તરીકે ગણી શકાતો છે। ક્લાસરૂમની અંદર દિવાલો સ્થિર અવસ્થામાં છે કે ગતિમાં છે એ આગળ ચર્ચા કરવાની છે, તો જનરલી ક્લાસરૂમની દિવાલો જે છે એ સ્થિર અવસ્થામાં છે, પરંતુ જો પૃથ્વીની બહાર
અવકાશવાદી છો આ ક્લાસ તમને જોવામાં આવે એ ગતિમાં જેમ કહી શકાતો હોય છે કોઈ પણ પદાર્થની સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા જે છે એ નિરપેક્ષ નથી પરંતુ સાપેક્ષ એમ કહી શકાતું હોય છે બીજા મુદ્દો છે સંદર્ભ બિંદુ પડી કહેવાય જેને ઉપમ બિંદુ તરીકે આપણે ગણી શકતા છે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ કરવામાં ઉલ્લેખ કરવામાં આવે તેને સંદર્ભ બિંદુ તરીકે ગણવામાં આવે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુઓનો સંદર્ભ કરવામાં ઉકેલ કરવામાં આવે તેને સંદર્ભ બિંદુ તરીકે ગણવામાં આવે દાખલા તરીકે આપણે ઉદાહરણ એક ગામમાં એક શાળા જે છે એ સ્ટેશનથી ઉત્તર દિશામાં છે અને એસટી બસથી પશ્ચિમ દિશામાં છે તો આમાં સંદર્ભ બિંદુ કયા કયા છે તો પહેલા કિસ્સામાં સંદર્ભ બિંદુ રેલવે સ્ટેશન ગણા છે અને બીજા કિસ્સામાં સંદર્ભ બિંદુ એ એસટી બસ ગણાશે આમ ઉગમ બિંદુ જે છે જો બદલાઈ જાય તો પદાર્થ સ્થાન બદલાઈ જાય અને પદાર્થ સ્થાન બદલાય તો ઉગમ બિંદુ પણ ચટકા બદલે જતા જોઈ શકાતા હોય છે બીજા શબ્દમાં કહીએ તો સ્થાન એ નિરપેક્ષ સાથે નથી પરંતુ સાપેક્ષ સાથે છે અને સંદર્ભ બિંદુ બદલાય તો પદાર્થ સ્થાન પણ બદલાશે અને પદાર્થ સ્થાન બદલાશે તો સંદર્ભ બિંદુ પણ 100% બદલાઈ જાય છે અને અગાઉ કીધું તેમ સંદર્ભ બિંદુ આપણે ઉગમ બિંદુ તરીકે પણ ગણી શકાય છે પદાર્થનું સ્થાન જાણવા માટે સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર અને સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા જાણવી ખૂબ જરૂરી છે હવે અંતર એટલે આ કયા છે એકમ દીઠ અંતર એટલે આપણા સમયગાળા દરમિયાન ગતિ કરતા પદાર્થથી આપેલું કુલ અંતર યા કુલ લંબાઈ આપણા સમયગાળા દરમિયાન ગતિ કરતા પદાર્થથી કાપેલ ગતિપથની કુલ લંબાઈ અથવા તો એને અંતર તરીકે આપણે ગણી શકતા છે અંતર એસે એકમ મીટર છે હવે સ્થાનાંતર ચોક્કસ સમયગાળા દરમિયાન ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય તો તેને સ્થાનાંતર તરીકે ગણવામાં આવે છે ચોક્કસ આપણા સમયગાળાની અંદર જો ચોક્કસ દિશામાં પદાર્થ પોતાનું સ્થાન બદલે યા પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય તો તેને આપણે સ્થાનાંતર કહેતા હોય છે સ્થાનાંતર એસે એકમ પણ મીટર છે અંતર અને સ્થાનાંતર માટે સંજ્ઞા માત્ર એસ જ છે અને વ્યવહારમાં એમના જે બીજા એકમો છે સેન્ટીમીટર મિલીમીટર અને કિલોમીટર તરીકે પણ વપરાતા હોય છે હવે સ્થાનાંતર મૂલ્ય જાણવા માટે સૂત્ર અને દિશા આપણે વિશે ચર્ચા કરીશું સૌથી પહેલા અહીંયા ઓ ઉગમ બિંદુ બતાવ્યું છે ટી વન અને ટી ટુ બે અલગ અલગ સમયગાળા બતાવે છે એક્સ વન અને એક્સ ટુ એ પદાર્થનું સ્થાન બતાવે છે અને આ કિલોમીટર બતાવે છે હવે ઓ નિશ્ચિત સંદર્ભ બિંદુએ ધારો કે પદાર્થ જે છે ટી વન સમય એક્સ વન સ્થાને હશે અને બીજા સમયગાળા ટી ટુ સમયગાળા પદાર્થ એક્સ ટુ સ્થાને જોવા મળશે એટલે પહેલો સમયગાળો ટી ટુ અને પદાર્થ સ્થાન એક્સ વન હશે ટી ટુ બીજા સમયે પદાર્થ સ્થાન એક્સ ટુ તરીકે ગણાશે તો ટી વન સમયે પદાર્થ છે એ ટી ચાર એક્સ વન પર હશે અને ટી ટુ સમયે પદાર્થ એક્સ ટુ સ્થાન પર હશે બીજા સમયગાળામાંથી પહેલો સમય છે ટી ટુ ઓછા ટી વન અને સ્થાન એક્સ ટુ ઓછા એક્સ વન ની મદદથી પદાર્થ સ્થાનાંતર શોધી શકાતું છે એટલે કે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન એક્સ ટુ માંથી એક્સ ટુ ની વાતા જો કરવામાં આવે તો આપણે સ્થાનાંતર મૂલ્ય આપણે પ્રાપ્ત થતું જોઈ શકાતું છે તો આ રીતે સ્થાનાંતર દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ એ દિશા બતાવતી હોય છે જેની મદદથી આપણે સ્થાનાંતર મૂલ્ય શોધી શકતા હોય છે તો આજે પ્રકરણ 8 ની અંદર આપણે ગતિ વ્યાખ્યા સંદર્ભ બિંદુ અંતર અને સ્થાનાંતર વ્યાખ્યા પણ સૂત્ર અને એનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય એ વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી ગતિ એ સાપેક્ષ કાળ છે નિરપેક્ષ ખ્યાલ નથી